તો જય માતાજી મિત્રો તો તમારું પહેલાં તો ફોક બહુ આ પણ મળે કારણ કે તમારા સપોર્ટ ટીમ ટીમારી યુટ્યુબ ચેનલ છે મોનીટાઈઝ થઈ ગઈ છે તે બદલ તમારો ખૂબ આભાર અને આજના વિડીયો હું તમને શીખવાશ કે હું જ લોપી ડાઇફ અને દેશો સોંગ બનાવું એવા તમે ગઈ સોંગ બનાવી શકો છો તો વિડીયોને અંત સુધી જરૂર જોઉં કારણ કે વિડીયો બનાવવો નથી તમે ટૂંક સમયમાં આવા સોંગ તમે શીખી દેશો ખાલી બે ત્રણ મિનિટ વાર લાગશે આવા સોંગ બનાવવામાં તો વિડીયોને અંત સુધી જરૂર દોરજો અને વિડીયો સારો લાગે તો લાઈક ચાલુ કરી દેજો તો ચાલો આપણે આવે સૌ ભાઈએ સોંગ બનાવવાનું તો મિત્રો એવા સ્લોડ અને રિવર્પ સોંગ બનાવવા માટે તમારે ખાલી એક જ એપની જરૂર પડશે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેનું નામ છે કાઇન માસ્ટર તો તમારે કાયન માસ્ટર પહેલાં તો ડાઉનલોડ કરી લેવા છે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અને કાઇન માસ્ટરે એપને ડાઉનલોડ કર્યા પછી તેને ઓપન કરવાની છે તમે ઓપન કરશો ત્યારબાદ એનો ઇન્ટરફેસ કંઈક આવશે તમને બતાવશું છું આવો એનો ઇન્ટરફેસ આવશે તો તમારે અહીંયાથી શું લાવવાનું છે કે ક્રિએટ ન્યૂ અહીંકા તમને જોવાનું મળશે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે તેની પર તમારે ક્લિક કરીને અહીંયા તમારે સોળ પોઈન્ટ નવ છે અને તમારે એ રહીશું તમારે લઈ લેવાનું છે પછી અહીંથી ક્રિએટ જે લખેલું છે તેની પર ક્લિક કરી દેવાનું છે તેની પર મિત્રો તમે ક્લિક કરશો એટલે કંઈક આવું આવશે તો અહીંથી તમારે શું કહું છે કે તમને ઇમેજ અને આવું જે આપણે લખેલું છે ઇમેજ એન્ડ એસેન્ડ એની પર તમારે ક્લિક કરી દેવું છે એની પર ક્લિક કરીને અહીંથી તમારે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો અહીંથી હું બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું આ બેકગ્રાઉન્ડ લીધા પછી તમને ઉપર અહીંયા ચોકલેટ જોવાની મળશે તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે અને આ રીતનું તમને જોવા મળી જશે તો અહીંથી હવે તમારે મેન તમારું કામ અહીંથી જ છે અહીંથી તમારે સૌથી પહેલો જે સ્લોડ અને જે સોંગ કરાવો છે સોંગને તમારે લઈ રહ્યા છો સોંગ કેવી રીતે લેવાનું છે તમને અહીંથી ઓડિયોનો એક ઓપ્શન જોવાનો મળી જતો હશે તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે ઓડિયોની પર ક્લિક કરીને અહીંથી તમારે જે સોંગ તમે બનાવવાનું હોય અથવા તમારા જે ફોલ્ડરમાં હોય અહીંયાથી તમે શોધી શકો છો તો અહીંયા આપણે આલ્બમ લખેલું છે તેની પર ક્લિક કરી દેવા છે અને તમને ઘણા બધા ફોલ્ડર જોવા મળી જશે તો તમારો જે પણ ફોલ્ડરમાં સોંગ હોય તેથી તમારે સોંગ લઈ રહ્યા છે તો અહીંથી કોઈ પણ સોંગ લઈ લઉં છું તો અહીંથી મેં એક સોંગ લઈ લીધો છો અશોક ઠાકોરનું સોંગ લીધા પછી તમારે શું કહું છે સોંગની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને સોંગની ઉપર ક્લિક કર્યા પછી અહીંથી તમને હવે ઘણા બધા ઓપ્શન જોવા મળી જતા હશે તો સૌથી પહેલાં તો તમને મિક્સર લખેલું હશે તેની પર ઉપર તમારે ક્લિક કરવું છે આ રહ્યું મિક્સરની ઉપર તમે ક્લિક કરશો તો અહીંથી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો અહીંથી તમને પીચ લખેલું દેખાતું હશે આ રહ્યું પીચ લખેલું એને તમે અવાજ જે છે જાડો પણ કરી શકો છો અને પાત્રો પણ કરી શકો છો તો તમારે શું કહું છે માઇનસ એક કરી દેવાનું છે આ રીતનું આપણે માઇનસ ચેક થઈ ગયું છે આવા માઇનસ માઇનસ એક કર્યા પછી બાદ તમારે બહાર નીકળી જવાનું છે બહાર નીકળ્યા પછી અહીંથી પણ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જતા હશે છે તો અહીંથી આ તમને એક ઓપ્શન જોવા મળી રહ્યો છે આ રિયોબ લખેલો તેની પર તમે ક્લિક કરી દેવાશે રિયોબની ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ આવું સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ સ્ક્રોલ કર્યા પછી તમને સ્પ્રિંગ અને રિયોબ્લેખેલો એક ઓપ્શન જોવા મળતો છે તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે તો તેની પર તમે ક્લિક કરશો તો કંઈક આ રીતનું આપણું ફોન બની છે તો અહીંથી પહેલાં તો તમારા બેકગ્રાઉન્ડને જેટલું આપણું સોંગ છે એટલું તમારે લાંબુ કરી દેવાનું છે આ રીતનું હવે તમને હું સાંભળીને બતાવી દઉં છું કે આપણું સોંગ કેવું બન્યું છે આ રીતનું મિત્રો તમારું સોંગ બની જશે તો અહીંથી તમારે એક્સપોર્ટ કરવા માટે તમારે અહીંથી આ અહીંથી આરો જોવા મળી જતો હશે તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે અહીંથી જે સેવ લખેલું છે તેની પર ક્લિક કરીને તો વિડીયો તમારો સેવ થઈ જશે તો આજનું તમારે સેવ કરી લેવો છે અને વિડીયો સારવાજ હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો મેળ જાય આ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી